स्टूडेंट्स ગયા લેક્ચર માં આપણે જે ભણ્યા એનાથી હવે આપણે આગળ જોઈએ છીએ યુનિટ 2 રીડ 1 માં ઓન ફોલ્ડર ટેબલ વોટ ડીઝલી ઓન પેજ નંબર 12 તમારી ચોપડી સાથે રાખો પેન્સિલ પણ સાથે રાખવાની એટલે જ્યાં તમારી જરૂરી હોય ત્યાં નોંધ તમે કરી શકો સમાનાર્થી વિરોધાર્થી પ્રશ્નો પોઈન્ટ આઉટ કરી શકો ચોપડી સાથે રાખો ઓન પેજ નંબર 12 આપણે જે છેલ્લે જોયું હતું એ ત્યાં સુધી જોયું કે બોર્ડ છે એના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે ત્યારે થોડો મુશ્કેલીમાં આવી જાય છે હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ ઓન પેજ નંબર 12 પેરેગ્રાફ સેકન્ડ ફ્રોમ ધ લાસ્ટ વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કીડ આઈ આસ્ક આઈ મીન્સ રોય રોય છે એ બોર્ડને પૂછે છે કે ભાઈ તું શું વાત કરી આવ્યો ત્યાં ડીલ એટલે સોદો વ્યવહારું છે ઇકોનોમિકલ કન્ડિશનની વાતો થતી હોય તે એટલે એને કહે છે કે તું આ શું ત્યાં જઈને વાત કરી આવ્યો એટલે વોલ્ટ એને જવાબ આપે છે વી હેવન્ટ ગોટ અ ડીલ આપણે ત્યાં વ્યવહાર નથી થઈ શકતો વોલ્ટ એડમિટેડ એટલે વોલ્ટે સ્વીકાર્યું એટલે ત્યાં જે વાત થઈ હતી એના અનુસંધાને રોયને વાત કરે છે કે ભાઈ આપણે ત્યાં એની સાથે ડીલ થઈ શકતું નથી ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ એટલે જે સિરીઝ હતી આગળ જે બનાવતો હતો ઓસ્વાલ ધ રેબિટ એના જે રાઇટ્સ છે એનો ડિસ્ટ્રીબ્યુટરશિપ પોતે તે લઈ લે છે ટેક ઓવર એટલે હસ્તગત કરવું એટલે પોતાની પાસે લઈ લેવું એટલે ડિસ્ટ્રીબ્યુટર છે એના રાઇટ્સ એના હક એ પોતે જ લઈ લે છે એટલે વોલ્ટ છે એમાંથી છૂટો થઈ જાય છે એટલે કે છે કે આપણને એ સિરીઝ મળતી નથી હવે સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ ડાઉન હાર્ટેડ એટલે ના હિંમત બની એટલે કે હિંમત ગુમાવી એટલે આવું બની ગયું પોતાના હાથમાંથી આખી સિરીઝ વહી છતાંય તે વોલ્ટના દેખાવમાં એના વર્તનમાં એના વાતમાં કોઈ ઉદાસી કોઈ દુઃખ નથી દેખાતું એટલે સ્ટ્રેન્જલી એવો શબ્દ વાપર્યો છે રોયને આ જરા અજુગતું લાગે છે કે આશ્ચર્યજનક રીતે આવું બન્યું છતાંય તે વોલ્ટની અંદર કોઈ હિંમત ગુમાવી હોય એવું નથી લાગતું અને એ ઉત્સાહથી કહે છે વોટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ હી એન્થ્યુઝ્ડ એન્થ્યુઝ્ડ એટલે ઉત્સાહપૂર્વક એટલે ઉત્સાહની સાથે ઉદ્ગાર કરે છે કે આપણે હવે નવી સિરીઝ નવી શૃંખલા નવી સિરિયલ શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇટ્સ અબાઉટ અ માઉસ અને તે એક ઉંદર વિશે છે એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ અને આ વખતે આ ઉંદર એ આપણી માલિકીનો હશે મીન્સ કે આ વખતે એ જે સિરીઝ બનાવવા જઈ રહ્યા છે માઉસ વિશે એની સંપૂર્ણ માલિકી છે વોલ્ટ અને રોયની હશે એવું એ કહે છે ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી અને ત્યાર પછી જે બન્યું એ આખો ઇતિહાસ છે એટલે કે આપણે જાણીએ છીએ કે વોલ્ટ ડિઝનીની અંદર મિકી માઉસ છે એણે ઇતિહાસ રચી દીધો છે તો એ ત્યાંથી શરૂ થઈ ગયું વોલ્ટ્સ માઉસ મિકી આ વોલ્ટનો ઉંદર મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968 એન્ડ હેપી 14th ઇટ વોઝ અને આ જે મિકી માઉસ છે વોલ્ટનું એણે 1968ની અંદર 40મો જન્મદિવસ ઉજવ્યો અને ખરેખર એ 40મો ખૂબ જ ખુશીવાળો જન્મદિવસ હતો ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ શો અ ડિઝની મૂવી ઇન 1968 ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે લગભગ 25 કરોડ જેટલા લોકોએ 1968ની અંદર આ ડિઝનીનું મૂવી એટલે કે આ જે મિકી માઉસની સિરિયલ બનાવવામાં આવી હતી એનું મૂવી પિક્ચર બનાવવામાં આવ્યું હતું એ જોયું એટલે હવે તમે જોજો કે અહીંયા વોલ્ટનું જે મિકી માઉસ છે એને કેટલો બધો કમાણી કરી અને કેવી રીતના એ લોકો સફળ થયા તો એના આંકડાઓ આપણને બતાવે છે 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો અને એના ટીવી ઉપર શો પણ આવતા હતા તો એમાંથી પણ 100 મિલિયન એટલે લગભગ 10 કરોડ જેટલા લોકોએ આ એના શો જોયા નિયરલી અ બિલિયન રીડ ડિઝની બુક ઓર મેગેઝીન એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝની લેન્ડ 1 બિલિયન જેટલા લોકો છે એને આ ડિઝનીની કોમિક્સ છે એની બુક્સ છે એના ઉપરના મેગેઝિન્સ છે એ વાંચ્યા અને લગભગ 1 કરોડ જેટલા 10 મિલિયન એટલે 1 કરોડ જેટલા લોકોએ લગભગ આ ડિઝની લેન્ડ જે લોકોએ બનાવ્યું હતું સ્ટુડિયો બનાવેલો હતો જે આજે પણ છે અને આજે પણ એટલો જ ફેમસ છે તો એ સમયની વાત છે તો ત્યારે પણ એ લગભગ ઘણા બધા લોકો 10 મિલિયન 1 કરોડ જેટલા લોકોએ એની વિઝિટ લીધી
તો તમે જોઈ શકો છો કે આંકડા જ બતાવે છે કે હાઉ ફેમસ હી બીકેમ, કે કેટલો પ્રખ્યાત બની ગયો. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સ્ટે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને વોલ્ટ કહેતો કે આ બધું એટલે કે આ સફળતાની શરૂઆત એ મિકીએ કરી, મિકી માઉસે કર્યું. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ કમ ટ્રુ, કમ ટુ બીકમ રિયાલિટી. મિકી છે એ એની પ્રોડક્ટ એટલે જે એને બધું બનાવેલી હતી, કૃતિઓ બનાવેલી હતી. પ્રોડક્ટ એટલે ઉત્પાદન, કૃતિ અહીંયા આપણે સમજવાનું છે કૃતિ, કારણ કે પિક્ચર છે, શો છે, કાર્ટૂન છે, એટલા માટે. તો આ મિકી છે એ એની જે બધી સફળ કૃતિ હતી એમાં એ સૌથી પહેલું હતું કે જે એની મેચલેસ ઇમેજિનેશન એટલે બેજોડ અજોડ એવી કલ્પના શક્તિ અને એની જે ડ્રીમ્સ એના સ્વપ્નો છે એને સાકાર કરવા માટેની ક્ષમતા બતાવે છે. તો અહીંયા પણ આપણને વોલ્ટની એક એબિલિટીનો ખ્યાલ આવે છે, એની પર્સનાલિટીમાં આ આપણે ઉમેરી શકીએ છીએ કે વોલ્ટ હેઝ અ ગ્રેટ ઇમેજિનેશન પાવર. એની અંદર ખૂબ જ ઇમેજિનેશન હતી, એ પણ કેવી મેચલેસ. તો આ વર્લ્ડ નું જો આપણે કેરેક્ટર સ્કેચ કરીએ, એના વિશેની વાત કરીએ, ત્યારે આ પોઈન્ટ લઈ શકીએ. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, અને આ એની એબિલિટી, આ એની જે ક્ષમતા છે એ કોઈ પણ ઓકેઝન એટલે પ્રસંગ, બનાવ, ઘટના, કોઈ પણ પ્રસંગ છે એને બદલી નાખવા માટે સક્ષમ હતી. લાર્જ ઓર સ્મોલ, એ પ્રસંગ નાનો હોય કે મોટો હોય, કોઈ પણ પ્રકારનો હોય, એની અંદર ચેન્જ, એની અંદર એક સ્ટ્રોક, એક સ્પ્લેશ ઉમેરવા માટે પૂરતી હતી. વન્સ, એક વખત, વેન માય સન, માય સન મીન્સ રોય સન, માય સન રોય એડવર્ડ, અહીંયા એનું નામ આપણને મળે છે, રોયના સનનું નામ રોય એડવર્ડ. હેડ ધ મિસલ્સ, મિસલ્સ મીન્સ ઓરી, અછબડા જેવું, ઓરી જેવું એ સમયે થતા, અત્યારે બહુ ઓછું થાય છે. વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનેશિયો. જ્યારે રોય એડવર્ડ છે એને આ મિસેલ થયા, ઓરી થયા, ત્યારે વોલ્ટ છે એની ખબર જોવા માટે આવ્યો, ત્યારે એણે એને એક વાર્તા કરી. કોની વાર્તા કરે છે? પિનોશિયોની. આ પણ એક એનું કાર્ટૂનનું નામ છે કે જેના ઉપર એ કામ કરી રહ્યો હતો તે સમયે, વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ, એ સમયે આ એ કામ કરી રહ્યો હતો. હવે જુઓ, જ્યારે એ કોઈ પણ આવી શૃંખલા કે કોઈ કાર્ટૂનનું એનિમેશન કરતો હોય તો એની વાત કરે છે, તો પણ કેટલી સરસ રીતે કરે છે. હવે એનું વર્ણન આવે છે. When Walt told a story, it was virtuoso, skillful. Virtuoso means skillful performance. તો આ શબ્દને ધ્યાનમાં રાખો. નિશાની આપણે સમાનાર્થી માટે બતાવીએ છીએ, ચોકડીની નિશાની છે વિરોધી માટે છે, એટલે આવું જે હોય એને ધ્યાનમાં રાખો. અહીંયા આપણે આ સમાનાર્થી છે, ઇવન ગ્લોસરીમાં પણ આપેલું છે, પણ અહીંયા ધ્યાન રાખવા માટે. જ્યારે વોલ્ટ સ્ટોરી કહેતો ત્યારે એનું કેવું પરફોર્મન્સ હતું? સ્કિલફુલ પરફોર્મન્સ, વર્ચ્યુઅસો પરફોર્મન્સ, એટલે કે એકદમ કૌશલ્યવાળો, કે જેનાથી સામેવાળો, સાંભળવા વાળો છે એનામાં તલ્લીન થઈ જાય. હિઝ આઈઝ રિવિટેડ, એટલે એની આંખો છે એ ફોકસ થઈ જતી, મીન્સ કે જે સામેવાળો સાંભળવાળો હોય, સાંભળવા માટે બેઠો હોય, એની સામે એ એવી રીતના અને એટલા ભાવથી જોતો હોય કે સામેવાળો છે એ તદ્દન એની અંદર તલ્લીન થઈ જાય. મીન્સ રિવિટેડ એટલે જકડાઈ જવું, એની અંદર તલ્લીન થઈ જવું. હિઝ લિસનર, એટલે એ જ્યારે વાર્તા, કોઈ વાર્તા કોઈ સ્ટોરી, કોઈ એનિમેશનની વાત કરતો ત્યારે એમાં એ તલ્લીન થઈ જતો. હિઝ મુસ્ટેક ટ્વીટેડ એક્સપ્રેસિવલી, અને એની મૂછો, મુસ્ટેડ એટલે મૂછો, એને આમ કાવ દેતો, એટલે જ્યારે વાર્તા કરે ત્યારે પણ એમાં એક્સપ્રેશન પણ એનામાં આવતા, અને એનાથી એ વાર્તા વધુ રસપ્રદ બની જતી. હિઝ આઈબ્રોઝ,
એટલે કે એની આ ભમરો છે એ રોઝ એન્ડ ફોર એટલે ઉપર ઉઠતી અને નીચે આવતી એટલે એના મોઢાના એક્સપ્રેશન પણ એટલા બધા રીતે સરસ હતા કે સામેવાળો સાંભળવા વાળો છે એ તલ્લીન થઈ જાય. સો આ પણ તમે એને આ કેરેક્ટર સ્કેચમાં વોર્ડની વિશે વાક્યો લખવાના હોય તો એમાં ઉમેરી શકો છો કે હી વોઝ વેરી એક્સપ્રેસિવ એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કન્ડક્ટર. અને એને જ્યારે વાર્તા કહેતો ત્યારે એની હાથો પણ એવી રીતના મૂવમેન્ટ આપતો કે જાણે કોઈ સંગીતનો સંપાદક હોય, એટલે કે કોઈ સંગીત છે એ સંપાદન કરી રહ્યું હોય ત્યારે કેવી રીતના હાથ હલાવે એમ એના હાથ પણ હલતા, એની મૂવમેન્ટ આવતી. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિકલ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફોરગોટ ઓલ હિઝ રિસર્ચ. અને આ જ્યારે વાત કરતો હતો, વાર્તા સંભળાવતો હતો ત્યારે રોય છે એને સાંભળવામાં એટલો બધો તલ્લીન થઈ ગયો કે એ એની આ ઓરીની પીડા એ સંપૂર્ણ ભૂલી જ ગયો. લેટર પછીથી વેન હી સો ધ ફિનિશ પિક્ચર એટલે આ પિનાશીઓનું આખું કાર્ટૂન બની ગયું અને પછી રોયે જ્યારે આ જોયું, રોય એડવર્ડે જ્યારે આ જોયું ત્યારે એના એક્સપ્રેશન કેવા આવ્યા, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એ ડિસઅપોઇન્ટ થઈ ગયું, નિરાશ થઈ ગયું. એનું કારણ શું હતું? એ કહે છે એડવર્ડ, ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ હી સે. એટલે એડવર્ડ કહે છે કે અંકલ વોલ્ટ છે એ જ્યારે આ વાર્તા કહેતા હતા પિનાશીઓની, એટલી સરસ આ મૂવી નથી, એટલું સરસ આ એનિમેશન નથી. મીન્સ કે એનું એનિમેશન જે બનાવે એની વાર્તા એટલી બધી સરસ રીતે કહેતો હોય માણસને એ માણસ ભૂલી ન શકે. એટલે એડવર્ડ છે એને જે વાર્તા સાંભળી હતી પિનાશીઓની એ વધારે એને પ્રભાવિત કરી ગઈ હતી. એટલે એ કહે છે કે મને એ વાર્તા સાંભળવાની વધારે પસંદ આવી હતી આ પિક્ચર કરતાં. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, હ્યુમર મીન્સ રમૂજ, વિનોદ, આનંદ, હાસ્ય. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. ઘણા બધા લોકો છે જેમ આવી રીતના હાસ્યની કે રમૂજની વાર્તાઓ બનાવતા હોય, એના એનિમેશન પિક્ચર્સ બનાવતા હોય ત્યારે એને બહુ ધ્યાનપૂર્વક લેતા હોય, તેવી જ રીતે વોલ્ટ પણ એ બાબતને વેરી સિરિયસલી બહુ ગંભીરતાપૂર્વક લેતો. મીન્સ કોઈ પણ એનું ક્રિએશન હોય હી ઇઝ વેરી સિરિયસ અબાઉટ હિઝ વર્ક. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, ગ્લુમીલી એટલે આમ ઉદાસીની સાથે પણ ખૂબ જ ધ્યાનપૂર્વક, તેની અંદર હસવાનું આવે તો પણ પોતે ના હસે તેવું, ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ફની એટલે રમૂજી, અહીંયા એની સુપરલેટિવ લીધું છે ફનીએસ્ટ, એટલે સૌથી રમૂજી એવું કાર્ટૂન પણ ચાલતું હોય ત્યારે પણ એ હસ્યા વગર એને જોવામાં જ બેઠો હોય. અને જોવામાં શું કામ? કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. ઇમ્પ્રુવ એટલે સુધાર. એટલે એ જે કંઈ પણ જોતો હોય એ પિક્ચર, એ વાત, એ ચિત્ર ફનીએસ્ટ હોય તો પણ એના ઉપર કોન્સન્ટ્રેટ કરતો હોય, હસતો ના હોય, હસવાની વાત હોય તો પણ. એનું કારણ શું છે? બિકોઝ હી વોન્ટ ટુ ઇમ્પ્રુવ ઇટ, એને સુધારવા માંગતો હતો એટલા માટે. ઇમ્પ્રુવ એટલે સુધારવું, આ શબ્દને પણ ધ્યાનમાં રાખો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. હવે આ પણ એક એનો ગુણ છે કે વોલ્ટ છે એની સાથે જે કામ કરતા એમનો વ્યૂ, એમનો મત એને આદર ભાવ આપતો, એના માટે એ સાંભળતો, એમને એને વેલ્યુ કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ, પરંતુ છેલ્લો એનો ફેસલો, છેલ્લો એનો જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પરંતુ છેલ્લે તો ફેસલો પોતાનો જ હોય, એટલે સાંભળે બધાના વ્યૂઝ પણ નિર્ણય તો પોતે જ કરે વોટ. હવે એનો પણ એક પ્રસંગ આપણને આપેલો છે કે આવું કેવી બન્યું ત્યારે. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, ના ખુશી, એટલે બનાવ્યું એણે જોયું પણ એ ખુશ નહોતો, એટલે આવું કોઈ એક કાર્ટૂન બનાવ્યા પછી એ ખુશ નહોતો એટલે એણે પોતાની સાથેના જે વ્યક્તિઓ હતા એને વ્યૂઝ પૂછ્યા. વોલ્ટ ઓલ્ડ ફોર કમેન્ટ્સ એટલે ટીકા ટિપ્પણ કરવી, અભિપ્રાય માગવો, પૂછવો. એટલે એ કાર્ટૂન બનાવ્યો, હી વોઝ ડિસ્પ્લીઝ, સો હી આસ્ક હિસ કલીગ્સ, એની સાથે કામ કરનારા ક્રૂ મેમ્બર્સ, એને પૂછ્યું. ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, એટલે પોતાની સાથે જે કામ કરનારા હતા ટુકડીમાં એમાંથી એ લોકોને એને પૂછ્યું.
એટલે હવે વન બાય વન બધા પોતાના વ્યૂઝ આપે છે. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક લોકો કહેવા લાગ્યા. ઓલ ઇકોઇંગ વર્ડ્સ ક્રિટિસિઝમ. ઇકો એટલે પડઘો પાડવું, પણ અહીંયા પ્રત્યુત્તર આપવું. એટલે વોલ્ટની બાબતમાં લોકો આવું કહેવા લાગ્યા એક પછી એક બધા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોટ. રબર સ્ટેમ્પ હોય ને બધામાં સરખો જ આવે, તો એવી રીતના બધા એને જાણે હા જ કહેતા હોય, યસ વોટ એમ. એટલે બધા જાણે હા પાડતા હોય એવું જ લાગ્યું. વી સ્નેપ એટલે એને ચોપડી દીધું. નો સ્નેપ એટલે આમ તો લાફો મારવો, પણ અહીંયા સામે કહી દેવું. બધા હા 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 કરવા માંડ્યા એટલે સામે કહી દે છે. અને પછી બીજાને પૂછે છે. ધેન હી બિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટર્સ. પ્રોજેક્ટર ચલાવવા વાળો પણ સાથે બેઠો હતો, એટલે એ વિલ્ડ વિલ્ડ એટલે એ પૈડાવાળી ખુરશીમાં બેઠો હતો. તો ત્યાંથી બેઠો બેઠો જ આમ ખુરશીને હલાવીએ ને આપણે, આ શબ્દ આપણે ગ્રોસરીમાં શીખી ગયા છીએ. એવી રીતના જ ખુરશીમાં બેઠો બેઠો ખુરશી હલાવી અને પ્રોજેક્ટનિસ પાસે જાય છે ને એને પૂછે છે કે વોટ હી થોટ, કે એને શું લાગે છે આ કાર્ટૂન વિશે. બધાને પૂછ્યું, એમ એને પૂછ્યું. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ ગોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે મતભેદ, મીન્સ કે આ વોલ્ટને ગમ્યું નથી, આગળ બધા હા 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 કરી. એટલે ઈ સેન્સ, સેન્સ એટલે ખ્યાલ આવી ગયો. અહીંયા એ વોટ લેવાનો છે, એટલે પ્રોજેક્ટનિસને ખ્યાલ આવી ગયો કે વોલ્ટને આગળના મત છે ગમ્યા નથી. એટલે એ કહે છે આઈ થિંક યુ આર ઓલ રોંગ, વિવિક લેવલ, અને કહી દે છે કે ભાઈ તમે બધા ખોટા જ છો. મીન્સ કે એ જે આગળનું કાર્ટૂન હતું જેના વિશે મત માગતો હતો, એના વિશે બધાએ જે મત આપ્યો એ બરોબર નથી એવું વોલ્ટ ડિક્લેર કર્યું છે. વોલ્ટ જસ્ટ ગ્રીન. ગ્રીન એટલે દાંતિયા કરવા, હસવું પણ ના ખુશીથી, એને કહેવાય ગ્રીન. નાનું એવું સ્મિત આપવું. એટલે કે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, વી સજેસ્ટ. એટલે વોર્ડ ઓલા પ્રોજેક્ટનિસ્ટનો મત માગે છે, પછી એ મત આપે છે, એટલે એને કહી દે છે કે ભાઈ તું તારા પ્રોજેક્ટ સાથે કામ કર ને. મીન્સ કે હી વોઝ ડિસઅપોઇન્ટેડ. વોર્ડ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોર્ડ છે એ એના કામમાં દરેકે દરેક ભાગમાં પોતાની જાતને સાથે રાખતો. ઇન્વોલ્વ મીન્સ ઉમેર, પણ અહીંયા દરેક કામમાં પોતાને સાથે રાખતો, મીન્સ કે બધાની સાથે કામ કરતો. પછી એ પ્રોજેક્ટનું હોય, કેમેરાનું હોય, એનિમેશનનું હોય, કોઈ વસ્તુ લાવવી મૂકવી, ઇન ઇચ એન્ડ એવરીથિંગ હી ઇન્વોલ્વ હિમસેલ્ફ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. આવી રીતના કોઈ ટીવી શો પણ થતા હતા, તો આવું મિકી માઉસની ક્લબ હતી, એનો એક ટીવી શો ચાલી રહ્યો હતો, એની અંદર વાર્તા કહેવાની વાત ચાલતી હતી. ત્યારે શું બને છે, ધ સ્ટોરી મેન એટલે વાર્તા કહેનારો માણસ. પોઈન્ટર ઇન હેન્ડ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. ત્યારે એ કહી રહ્યો હતો કે કઈ રીતના સાયકલ ચલાવવી, એના ઉપર એ ટૂંકમાં સમજાવી રહ્યો હતો. આઉટલાઇનિંગ અ સિક્વન્સ એટલે કે ટૂંકમાં સમજાવો. એટલે હવે એ આ રીતના સમજાવે છે આપણને, ઇન્વર્ટેડ ફોર્મમાં આપ્યું છે. એટલે પહેલું વાક્ય કંઈક આવું બોલે છે. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ વી બિગેન. એટલે બોલવા વાળો, વાર્તા કહેવા વાળો વ્યક્તિ છે, શરૂ કરે છે કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો છો, વોલ સ્ટોપ ધીમ, વોલ્ટ એને ત્યાં ઝટકાવી દે છે. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. તમે જુઓ તમારી ચોપડીમાં યોર છે એ ત્રાસુ લખેલું છે અને આર્ટિકલ એ પણ ત્રાસો લખેલો છે, મીન્સ કે એના ઉપર ભાર દીધો છે. વોલ્ટ છે યોર સ્ટોરી ટેલર છે, એને કહી દે છે કે યોર બાયસિકલની બદલે અ બાયસિકલ બોલ, ચેન્જ કરવાનું કહે છે કે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. યોર બાયસિકલની બદલે અ બાયસિકલ બોલ. હવે એનું કારણ પણ આપણને આપે છે કે શું કામ એણે આવું કર્યું. તમે જુઓ કે એ કેટલો કોન્શિયસ છે અબાઉટ ચાઇલ્ડ, અબાઉટ પીપલ. He said, remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. એટલે એને સમજાવતા કહે છે કે યાદ રાખ, દરેકે દરેક બાળક છે એટલું સદભાગ્યવાળું નથી હોતું કે તેની પાસે પોતાની સાયકલ હોય. મીન્સ કે તમે એમ કહો કે તારી સાયકલ, તો દરેક બાળક પાસે પોતાની સાયકલ ન હોય,
એટલે તારે એમ જ કહેવાનું છે કે જ્યારે તમે સાયકલ સવારી કરો, જ્યારે તમે સાયકલ પર ચડો, તમારી સાયકલ એવો શબ્દ નથી વાપરવાનો. તો અહીંયા પણ આપણને પ્રશ્ન પૂછાય છે, લાગવું
પ્રી પોસ્ચર હશે, મીન્સ થોડું સિલી લાગતું હતું એને પણ મનમાં એમ થતું હતું કે આવા પાર્કમાં આટલા બધા પૈસા રોકવા યોગ્ય છે. સો હી વુડન્ટ મેન્શન, તેથી તે આ બાબતને કોઈને પણ કહેતો નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેને આના માટેનું આયોજન માત્ર શરૂ કરી દીધું, એટલે કે એનું આયોજન એને કર્યું, હજી એની વાત કરી નહોતી. આ ડિઝનીલેન્ડ પહેલાંની વાત છે કે આવી રીતના પૈસા વધારે મારે જોવા યોગ્ય રહેશે કે કેમ. સો હી વોઝ સમહાઉ ડાઉટ, બટ હી બિકેમ વેલ સક્સેસફુલ. ઓકે, આજે આપણે આ યુનિટની અંદર અહીંયા સુધી ભણ્યા. તમારે આ જેટલું મેં સમજાવ્યું એ વાંચી જવાનું, અને અહીંયા જે કંઈ પણ પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા એને નોટમાં લખવાના. હવે પછીના લેક્ચરમાં આની પાછું આપણે આગળની વાત કરીશું.